જસદણ માનવ સેવા સમિતિ અને મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જસદણના શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે માનવ સેવા સમિતિ જસદણ અને મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ ત્રંબા દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ડોક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ કેમ્પમાં લકવા, ઘૂંટણનોવા, સાયટિકા, થાઇરોઇડ અને ચામડીના રોગ જેવા વિવિધ રોગોનું ચેકઅપ કરીને 11,000 દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને મેડિકેરના સાધનો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પ દરમિયાન જસદણના નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પહિરપરા, પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચામ, પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ છયાણી, પાલિકા કોર્પોરેટર સભ્ય અશ્વિનભાઈ ઉપાધ્યાય તેમજ રવિભાઈ ચિવાણી સહિતના મહેમાનોએ આ કેમ્પમાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માનવ સેવા સમિતિ જસદણ અને મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ ત્રંબાના સંયુક્ત ઉપક્રમે જે આ આયોજન થયેલ છે, માનવ સેવા સમિતિ એ અનેક 24 જેવા કેમ્પ અને 11,000 જેવા દર્દીઓને જ્યારે તપાસ્યા ત્યારે જસદણને આંગણે આવા કાર્ય કરવા માટે માનવ સેવા સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ કે આજે ખરેખર દેશમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઓક્સિજનની ઘટ છે, એક માણસને રોજે 550 લિટર જેટલું કુદરતી ઓક્સિજનની જરૂર હોય ત્યારે આવી સરસ મજાની પ્રવૃત્તિ જ્યારે માનવ સેવા સમિતિ કરી રહી હોય ત્યારે એ અભિનંદનને પાત્ર છે. આપણી સરકાર અને આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદીએ પણ હમણાં જ એવો નિર્ણય લીધો કે દરેક તાલુકે એક આયુર્વેદિક હોસ્પિટલ હોવી જોઈએ, કારણ કે આજે એન્ટીબાયોટિક્સના યુગમાં આવી હાઈ પાવરની દવાઓ લોકો લઈ અને જ્યારે શરીરની અંદર નાખે છે ત્યારે દવા ફાયદો કરે છે, એથી જ આજે નુકસાન કરે છે, ત્યારે આવા આયુર્વેદિક કેમ્પો થાય અને લોકો આયુર્વેદિક તરફ વળશે તો આ દેશમાં આ રાજ્યમાં ખૂબ જ સારી એવી લોકોની તંદુરસ્તી રહેશે અને એના માટે ખરેખર જે આ લોકો ભગીરથ કાર્ય કરી રહ્યા છે અભિનંદનને પાત્ર છે. સાથે સાથે જસદણ જેવા પછાત વિસ્તારમાં ના કોઈ પણ લોકોને સ્ટ્રીકથી માંડીને જે ચેર, બાથરૂમ જવાની ચેર હોય, વ્હીલચેર હોય, તમામ વસ્તુઓ સાધન સહાય માટે વિનામૂલ્યે આપે છે એ પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને આને આ સંસ્થાને વધારેમાં વધારે સહયોગ મળે એના માટે હું જસદણની જનતાને પણ અપીલ કરું છું. એનું એક બીજું એ જમા પાસું છે કે ફંડ નહીં, કોઈની પાસે માગવું નહીં અને કાંઈ જમા રાખવું નહીં. આ એક મોટી જમા પાસું છે, કારણ કે આજે અનેક સંસ્થાઓ છે એમની પાસે કરોડો રૂપિયાના ફંડ હોય તો પણ આવી સેવા નથી કરી શકતા. એવી સરસ મજાની માનવ સેવા સમિતિ જ્યારે કાર્ય કરી રહ્યો છે ત્યારે ફરીથી એમને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આવું જ કાર્ય કરતા રહે એવી શુભેચ્છા પણ આપું છું. ભરતભાઈ છાયાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જસદણ. માનવ સેવા સમિતિ જસદણ તેમજ મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ ત્રંબાના સહયોગથી આજે જસદણમાં એક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સર્વરોગ નિદાન કરી તેમજ દરેક દર્દીઓને વિનામૂલ્યે 7 દિવસની દવા પણ આપવામાં આવશે. સાથે સાથે જે દર્દીઓને ચેકઅપ કરેલા છે તેને ફોલોઅપ પણ ફ્રી આપવામાં આવશે અને ત્યાં હોસ્પિટલ પર દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. માનવ સેવા સમિતિની સાથે સાથે અમારી માનવતા ગ્રુપ દ્વારા આજે મેડિકલ સાધનો જે વસાવ્યા છે તેનો પણ એક જસદણની પ્રજાને અમે સહયોગ થઈ શકી એવા અમારા પ્રયત્નો હોય છે. માનવ સેવા સમિતિ અત્યાર સુધીમાં 24 કેમ્પ કરેલા છે અને 11,000 ઉપર દર્દીઓને તપાસી દરેકને વિનામૂલ્યે સારવાર થાય એવા પ્રયત્નો અમારા હોય છે.